હેલો બાળકો, કેમ છો? મજામાં? અગાઉના પીરિયડમાં આપણે ક્વેશ્ચન 2 સુધી પૂરું કર્યું હતું, તો ચલો આજે આપણે ક્વેશ્ચન 3થી શરૂ કરીએ. ક્વેશ્ચન 3. રાઇટ ધ નેમ ઓફ ધ પ્લેસ અગેન્સ્ટ ધ ગીવન ડિસ્ક્રિપ્શન. એટલે કે અહીં તમને જે સ્થળ વિશે કહ્યું છે તેની સામે તમારે તે જગ્યાનું નામ લખવાનું છે. જુઓ, ઝૂ એટલે પ્રાણી સંગ્રહાલય, મ્યુઝિયમ એટલે એક સંગ્રહાલય કે જ્યાં બધી જૂની વસ્તુઓ હોય, પેલેસ એટલે મહેલ, હોસ્પિટલ એટલે દવાખાનું, અને સ્ટુડિયો એટલે કે જ્યાં ફોટોગ્રાફર હોય, મ્યુઝિશિયનનો હોય ને સ્ટુડિયો, એને સ્ટુડિયો કહેવાય. તો ચલો આપણે શરૂ કરીએ. પહેલું, અ પ્લેસ ફોર ધ એક્ઝિબિશન ઓફ લાઈવ એનિમલ્સ. એક એવી જગ્યા કે જ્યાં બધા પ્રાણી હોય એ પ્રદર્શનમાં હોય. એક્ઝિબિશન એટલે પ્રદર્શન. તો એવી કઈ જગ્યા છે જ્યાં આપણે પ્રાણીઓને જોવા જઈએ છીએ? ઝૂ. અ રૂમ ફોર આર્ટિસ્ટ લાઈક ફોટોગ્રાફર્સ, પેઇન્ટર્સ, મ્યુઝિશિયન એક્સેટ્રા. એક એવો રૂમ કે જે ફોટોગ્રાફર માટે હોય, પેઇન્ટર એટલે ચિત્રકાર માટે હોય, અને મ્યુઝિશિયન એટલે કે સંગીતકાર માટે હોય. એવો કયો છે? સ્ટુડિયો. ત્રીજું, અ રેસિડેન્સ ઓફ અ કિંગ એન્ડ હિઝ ફેમિલી. રાજા અને તેની પરિવાર છે એનું રેસિડેન્સ એટલે કે રહેણાંક હોય તેને શું કહેવાય? પેલેસ એટલે મહેલ. ચોથું, અ પ્લેસ ફોર એક્ઝિબિશિંગ હિસ્ટોરિકલ ઓબ્જેક્ટ. એટલે એક એવી જગ્યા, એક એવું પ્રદર્શન કે જ્યાં બધી ઐતિહાસિક વસ્તુઓ રાખી હોય તેને શું કહેવાય? મ્યુઝિયમ. પાંચમું, અ પ્લેસ વેર મેડિકલ ટ્રીટમેન્ટ ઇઝ ગીવન ટુ પેશન્ટ. એક એવી જગ્યા જ્યાં દર્દીઓને સારવાર આપવામાં આવે તેવી કઈ જગ્યા હોય? હોસ્પિટલ. તમારે આ ક્વેશ્ચન 3 છે તે તમારે CEE ની બુકમાં આવી જ રીતના લખવાનું છે. જુઓ, તમારે પણ આ પ્રમાણે સારા અક્ષરે લખવાનું છે. ચલો, આટલું થઈ ગયા પછી તમારે જોઈન ઇટ એટલે કે જોડકા જોડવાના છે, તેમાં બે ભાગ પાડવાના છે. જો તમારે આવી રીતના ન સમાય તો તમારે આ અલગથી અને આ પણ અલગથી કરવાનું છે. ચલો, આ બાજુ એ, અહીં પ્રાણીઓના નામ આપેલા છે, અને બીમાં તેમના બચ્ચાઓને શું કહેવાય તે આપેલું છે, અને આપણે તેમની સાથે જોડવાનું છે. ડોગ, તેને બચ્ચાને શું કહેવાય? પપ્પી. તો તેને પપ્પી સામે જોડી દો. શીપ, તેના બચ્ચાને શું કહેવાય? LAMB. તો તેને તેમની સામે જોડી દો. તેના પછી છે ગોટ, તો તેને અહીં જોડી દો. ગોટના બચ્ચાને શું કહેવાય? કિડ, KID. તેના પછીનું છે કાઉ, કાઉના બચ્ચાને શું કહેવાય? કાફ, તો તેને એની સામે જોડી દો. હોર્સ, તેના બચ્ચાને શું કહેવાય? ફોર, FOAL. ચલો હવે બીજું, અહીં તમને પ્રાણીઓના નામ આપ્યા છે અને તે કઈ જગ્યાએ રહે છે તે અહીં આપેલું છે. ચલો, ડોગ એ ક્યાં રહેશે? કેનલ, તો એની સાથે જોડી દો. માઉસ, તે ક્યાં રહેશે? હોલમાં, તેને એની સાથે જોડી દો. તેના પછી છે લાયન, તે ક્યાં રહેશે? ડેનમાં, તો તેને એની સાથે જોડી દો. પછી છે હેન, તે ક્યાં રહેશે? કૂપ. અને કાઉ છે, તે ક્યાં રહેશે? શેડમાં,
તો તેને એની સાથે જોડી દો અને તમારે જોડકા સ્કેલની મદદથી જોડવાના છે અને એ છે તમારું હોમવર્ક.